ફરી એકવાર સ્વાગત છે ઘન અવસ્થા ચેપ્ટરની અંદર ઘન અવસ્થા ચેપ્ટરની અંદર આપણે કદાચ પાંચ ભાગ સુધીની વાત આપણે જોઈ ચૂક્યા છે આજે તમારા માટે લઈ આવ્યો છું સમચતુસ્થ વલકીય છિદ્રોની વાત કરતા હોય કે અશ્વલકીય છિદ્રોની વાત કરતા હોય તો તેના સ્થાન વિશે આપણે આજે ચર્ચા કરવાની છે સામાન્ય રીતે કોઈ એક્ઝામ્પલ તરીકે સ્વરૂપમાં લીધું હોય તો સીસીપી અને એફસીસી સ્વરૂપની આ જ લેટિસ્ટ મેં તમારા માટે તૈયાર કરીને લાવ્યો છું ને એ લેટિસ્ટની અંદર ચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્રોના સ્થાન ક્યાં છે અને આપણે તેને કઈ રીતે એક્સપ્લેન કરી શકીએ છીએ ગોતી સંખ્યા છે અને લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરીએ તે મુજબ જો તમારી પાસે ગોળાની સંખ્યા ગોળાની સંખ્યા n લેતા હતા આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી ચૂક્યા છીએ આને ત્યારે તેમાં ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા ટુ જેટલી થતી હતી જ્યારે અને અષ્ટફલકીય છિદ્રની સંખ્યા એન જેટલી જ થતી હતી મતલબમાં જેટલી ગોળાની સંખ્યા છે એ ગોળાની સંખ્યાને ધ્યાનમાં લઈને આપણે ચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્રની વાત કરતા હતા જો તમારી પાસે એફસીસી રચના છે તો એફસી રચના પ્રમાણે ગોળાની સંખ્યા ચાર છે તો અહીંયા ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા આઠ થશે જ્યારે અષ્ટફલકીય છિદ્રની સંખ્યા ચાર થશે આ વસ્તુ આપણે ગોળાને આધાર પર જે વસ્તુ સમજીએ છીએ જે ઇમેજિન કરી શકીએ છીએ જે વસ્તુને આપણે એમ જ કહી શકીએ છીએ તે વસ્તુને આજે લેટિસ દ્વારા સમજીએ આ વસ્તુ કદાચ લેટિસ બનાવવાની ટ્રાય કરી છે મેં જે કદાચ તમે બધી બાજુથી જોઈ શકો છો તે મુજબ તમારા ફલક આ ચાર પરમાણુથી એક ચોક્કસ પ્રકારની ઉપરની સપાટી રચાયેલી છે તેના વચ્ચેના ભાગમાં એક પરમાણુ એવી રીતે અહીંયા એવી રીતે અહીંયા એવી રીતે અહીંયા ઉપરની તરફ અને નીચેની તરફ આ ઉપરની તરફ અને નીચેની તરફથી બધી જ કદાચ બાજુએથી એકબીજાથી ટચ થયેલા પરમાણુને જોઈન કરીને એક રચના 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 બનાવવાની ટ્રાય કરી છે આ રચના મુજબ તમારે સમજવાના છે ચતુસ્ફલકીય છિદ્ર અને અષ્ટફુલકીય છિદ્રને તો એ પહેલા ફરી એકવાર યાદ કરી લે ચતુસ્ફુલકીય છિદ્ર એટલે ત્રણ પરમાણુ પર એક પરમાણુ જોઈન્ટ થતાં તેના વચ્ચેના ભાગમાં જે અવકાશીય ભાગ તૈયાર થાય છે તે અવકાશીય ભાગ એટલે કે આપણું છિદ્ર એવી જ રીતે જ્યારે ત્રણ પરમાણુ પર ઉપરના પણ ત્રણ પરમાણુ બંધ બેસતા હોય ત્યારે જે અવકાશીય ભાગ તૈયાર થતું હોય તે અવકાશીય ભાગ એટલે કે અષ્ટફલકીય છિદ્ર ચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્રની વાત અહીંયા આપણે કરવાની છે સમજીએ પરમાણુ જો ખાસ કરીને જે આ કોર પરના છે તો કોર પરના કુલ કેટલા પરમાણુ હોય આઠ એક બે ત્રણ ચાર નીચેના પણ ચાર એક બે ત્રણ ચાર આ કુલ ઉપરના ચાર અને નીચેના ચાર એમાં મળીને કુલ આઠ પરમાણુ આઠ પરમાણુને ધ્યાનમાં લેતા ખાસ કરીને સમજો હું ત્રણ પરમાણુ તમને બતાવી રહ્યો છું નંબર વન ઉપરની ફલકનો મધ્યનો પરમાણુ આ બાજુની ફલકનો મધ્યનો પરમાણુ અને આ તરફની ફલકનો પણ મધ્યનો પરમાણુ એટલે કે આ ત્રણ પરમાણુ બંધ બેસે એક બે ત્રણ ફરી એકવાર એક બે ત્રણ આ ત્રણ પરમાણુ પર એક પરમાણુ એટલે કે ચતુસ્વલકીય છિદ્ર જે વચ્ચેના ભાગમાં રચાશે એટલો મતલબ એમ છે કે આની એક્ઝેક્ટ નીચે કયું છિદ્ર હશે ચતુસ્વલકીય એવી જ રીતે થોડુંક ટ્વિસ્ટ કરી દઉં એક બે ત્રણ તો ત્રણ પરમાણુ અને તે ત્રણ પરમાણુ પર એક પરમાણુ એક બે ત્રણ ત્રણ પરમાણુ પર એક પરમાણુ ફરી એક ટ્વીસ એક બે ત્રણ ત્રણ પરમાણુ પર એક પરમાણુ આ જે વસ્તુ તમને હું બતાવી રહ્યો છું એ કદાચ ઉપરના ચાર પરમાણુ વિશે વાત કરી જેમ ઉપરના ચાર પરમાણુની વાત કરું છું તેવી જ રીતે હું ફેરવીને એમ પણ કહી શકું છું કે નીચેના ચાર પરમાણુ પણ જો નીચેના ચાર પરમાણુ પર ફોકસ લાવતા કદાચ તમે જાણો છો તે જ રીતે તમારી પાસે જે ઉપરના ચાર હતા તેવી રીતે નીચે પણ ચાર છે અને એ ચાર કદાચ ત્રણ બાજુના મધ્યમાં રહેલા પરમાણુ કદાચ જોઈ શકો છો તમે વન ટુ થ્રી પર ઉપર એક જ છે એટલે જોઈ શકાય દેખાય છે તે મુજબ તમારી પાસે જે પણ રચના તૈયાર થઈ છે એ રચના તમને સામાન્ય રીતે સમજ પડી જ ગઈ છે તે મુજબ કઈ છે યસ છિદ્રની તો ઉપરના ચાર અને નીચેના ચાર ભેગા મળીને કુલ તમારી પાસે છિદ્રની સંખ્યા થઈ ગઈ આઠ યસ જે આપણે કદાચ જાણીએ છીએ કેમ કે કદાચ આપણે જાણીએ છીએ કે એફસી રચના મુજબ તમારી પાસે પરમાણુ સંખ્યા ચાર છે તો તમે જાણો છો તે જ મુજબ તમારી પાસે ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા આઠ થવી જોઈ હતી પરંતુ ખાસ હવે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો અષ્ટફલકીય છિદ્રો માટે જો અષ્ટફલકીય છિદ્રની વાત કરવા જોઈએ ને તો અષ્ટફલકીય છિદ્રને ગોતવા થોડાક ડિફિકલ્ટ હોઈ શકે છે ખાસ કરીને ધ્યાન આપજો તેની રચનામાં તો ત્રણ પરમાણુ પર ત્રણ પરમાણુ એટલે વચ્ચેના ભાગમાં અષ્ટફલકીય છિદ્ર રચાય જેની રચના આવી રીતે પણ હું એક્સપ્લેન કરી શકતો હતો ઓકે વિદ્યાર્થી મિત્રો અને સાથે સાથે સરળ સ્વરૂપ એટલે કે જે આપણે જાણીએ છીએ તે ચાર પરમાણુને ગોતવાના અને ઉપરના ભાગમાં એક હશે નીચેના ભાગમાં પણ હશે સ્વાભાવિક છે કે આ રચના આના રચનાથી મળશે જો આ તમારો એક લેટિસ છે તમારા લેટિસની અંદર ખાસ કરીને જો જોજો લેટિસની અંદર જો આ ચાર પરમાણુ કયા ચાર તો કે ચાર જે બાજુ છે તે ચાર બાજુની ફલકવાળા વન ટુ થ્રી ફોર આ ચાર પરમાણુના ઉપર એક પરમાણુ છે આ ચારે ચાર પરમાણુ ઉપરના પરમાણુ સાથે ટચ થયેલા છે તો સ્વાભાવિક છે ને ફેરવી નાખું તો નીચેના ભાગમાં પણ એક પરમાણુ ટચ થયેલો છે તો ફરી એકવાર ચાર પરમાણુ જે મેં આંગળીવારે ટચ કર્યા છે તે ચાર પરમાણુ ઉપરના ભાગમાં એક છે એક નીચેના ભાગમાં છે તો કદાચ તમે જાણો છો તે મુજબ એક્ઝેક્ટ મધ્યમાં ક્યાં

ક્યાં ક્યાં છે તમે ઓલરેડી જાણો છો હવે કદાચ મારે એમાં કહેવાની જરૂર છે નહીં અને એ પરમાણુને ધ્યાનમાં લઈને કદાચ તમે ગોઠવણી કરી દેશો આઈ થિંક સો કે તમને બધાને સમજ પડી ગઈ છે આ પરમાણુ છે તે બાર તરફનો છે અને આ પરમાણુ છે તે પાછળ તરફનો છે જે તમારી રચના રચાય છે તે રચનામાં કદાચ હવે જે વસ્તુ બોલવા જઈ રહ્યો છું ખાસ કાળજીપૂર્વક સાંભળજો વિદ્યાર્થી મિત્રો તમારી પાસે જે આ ઉપર તરફની છે તે જોઈન્ટ કરું છું બીજી તરફની બાજુને એટલે કે આ હવે તેની બાજુમાં પણ કોઈ થ્રી આકૃતિ તૈયાર કરવા જાવ એટલે સ્વાભાવિક છે કે તે વિસ્તૃત પ્રમાણે વિસ્તરેલી આકૃતિ છે એટલે આ જે સમતલ છે આ સમતલ જે છે તે સમતલની બાજુનું સમતલ કે તેના મધ્યમાં પણ એક પરમાણુ હશે જ રીતે કોઈ આ તરફનો પ્લેન છે તેની મધ્યમાં પણ કોઈ એક પરમાણુ હશે હું બધા જ પરમાણુને હાઇલાઇટ કરું છું વન આ ટુ આ તરફના પ્લેનની મધ્યમાં છે તે આ તરફના પ્લેનની મધ્યમાં છે તે આ ચાર પરમાણુને હાઇલાઇટ મેં કર્યા છે તો એ ચાર પરમાણુથી એક ત્રિકોણીય આકૃતિ તૈયાર થાય ત્રિકોણીય નહીં કેવી આકૃતિ તૈયાર થઈ છે યસ તમારી પાસે ચતુષ્કોણ આકાર કદાચ તમને લાગી રહ્યો છે એ ચતુષ્કોણ ત્યારે લાગશે જ્યારે તમે થ્રીડી રીતે વિચારશો અને તેના ઉપરના ભાગમાં એક નીચેના ભાગમાં પણ એક જે રચના કદાચ તમને આ એક લેટિસ દ્વારા કદાચ સમજમાં નહીં આવી શકે કેમ કે મારે લેટિસોનો સમૂહ આમ પણ વધારવો પડશે આમ પણ વધારવો પડશે પરંતુ એક સિમ્પલ સમજ આપી દો કદાચ આ બે પરમાણુ તમને દેખાઈ રહ્યા છે એક પરમાણુ આ બીજો પરમાણુ આ શું તમે જોઈ રહ્યા છો ઉપર પણ નીચે એક એક પરમાણુ છે તો એ જ વસ્તુને ધ્યાનમાં લઈએ આ બે પરમાણુ એટલે કે એક આ પરમાણુ છે અને એક આ પરમાણુ છે જે તમને બે દેખાઈ રહ્યા છે ઉપર અને નીચે પરમાણુ ઉપર અને નીચે પરમાણુ તો શું આની બાજુના જે પણ લેટિસ હશે તેમાં આ પછીના બે પરમાણુ જે ઘટી રહ્યા છે તું આમ કન્ટિન્યુ લંબાવીશ તો શું સાથે જોઈન્ટ નહીં થાય થશે તો સમજી લેજો વિદ્યાર્થી મિત્રો તમારી પાસે જે પણ એક ચોક્કસ પ્રકારનો સમઘન રચાયેલો છે તો એ સમઘન પર છિદ્ર ક્યાં છે એ સમજીને ટૂંકમાં જ હવે વિચારીએ તો એ વસ્તુ ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો તે ભાગ એટલે કે